વેલકમ માય યુટ્યુબ ચેનલ. નમસ્કાર, જય માતાજી. આપ બધાનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે 18 ઓગસ્ટ 2021ના રોજનું એટલે કે સાપ્તાહિક છે જનરલ નોલેજ જે ક્વિઝ કોર્નર આવે છે તે જોઈએ. ગુજરાત રોજગાર સમાચાર દ્વારા પ્રથમ પ્રશ્ન છે, બિહારમાં સ્વતંત્ર સંગ્રામની આગેવાની કોણે લીધી હતી? બિહારમાં સ્વતંત્ર સંગ્રામની આગેવાની કોણે લીધી? તો કે કુંવરસિંહજીએ લીધેલી હતી. બીજો પ્રશ્ન છે, ઈસવીસન 1857ના સંગ્રામના પ્રથમ શહીદ કોણ હતા? 1857ના સંગ્રામના પ્રથમ શહીદ કોણ? તો કે મંગલ પાંડે પ્રથમ શહીદ હતા. પછીનો પ્રશ્ન છે, 1857ના સંગ્રામની શરૂઆત ક્યાં દિવસે એટલે ક્યારે થઈ હતી એમ? તો કે 10 મે 1857માં થઈ હતી. ક્યારે? 10 મે એટલે કે 10 તારીખ, 5મો મહિનો અને 1957. તાત્યા ટોપે જીવનના અંતિમ વર્ષો ક્યાં ગાળ્યા હોવાનું મનાય છે? પૂછાય એવો છે કે તાત્યા ટોપેએ જીવનના અંતિમ વર્ષો કે નવસારી જિલ્લામાં ખ્યાલ આવ્યો, નવસારી જિલ્લામાં ગળ્યા હોવાનું મનાય છે. નેક્સ્ટ પ્રશ્ન છે, કાનપુરના સ્વતંત્ર સંગ્રામની શરૂઆત ક્યારે થઈ? કાનપુરના સ્વતંત્ર સંગ્રામની શરૂઆત 1857માં જ થઈ. 1857ના સંગ્રામનું ચિહ્ન શું હતું? પૂછાય એવો છે મિત્રો કે 1857 જો વિપ્લવ થયો, 1857ના વિપ્લવમાં જે સંગ્રામ થયો તે સંગ્રામનું ચિહ્ન શું હતું? તો કે રોટી અને કમળ. રોટી મકાન, રોટી કપડાં, રોટી પાણી નહીં, પણ રોટી અને કમળ એ તેનું ચિહ્ન હતું. શું? તો કે રોટી અને કમળ. ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ શું હતું? ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ સિદ્ધાર્થ હતું. ગૌતમ બુદ્ધના પિતાનું નામ શુદ્ધોધન હતું. ગૌતમ બુદ્ધની માતાનું નામ મનીષા હતું. ગૌતમ બુદ્ધ કઈ ભાષામાં ઉપદેશ આપતા હતા? ગૌતમ બુદ્ધ છે એ પાલી ભાષામાં ઉપદેશ આપતા હતા. કઈ ભાષામાં? તો કે પાલી ભાષામાં. આ પ્રશ્ન મિત્રો VMCમાં પૂછાઈ ગયો છે, પણ એમાં કન્ફ્યુઝન હતું. ગૌતમ બુદ્ધ પાલી ભાષામાં અને મહાવીર સ્વામી છે એ પ્રાકૃત ભાષામાં ઉપદેશ આપતા હતા. પછી છે ડુંગળી ચોર છે એ ક્યાં ઉપનામ કોનું જાણીતું છે? આમ ડુંગળી ચોરના ઉપનામથી, તો કે ડુંગળી ચોરના ઉપનામથી મોહનલાલ પંડ્યા, મોહનદેવ લખ્યું છે, મોહનલાલ પંડ્યા છે એ ડુંગળી ચોરના ઉપનામથી જાણીતું છે. પ્રશ્ન મિત્રો છે આ કે ક્યા ભગવાન તરણેતરણ મેળાના સ્થાપક મનાય છે? તો કે તરણેતરનો મેળો છે એના સ્થાપક ક્યાં ભગવાનને મનાય છે? તો કે શિવ ભગવાનને મનાય છે. ક્યાં ભગવાનને? તો કે શિવ ભગવાનને. જે હમણાં GMCમાં પૂછાણું હતું કે અમદાવાદમાં હઠસિંગના જૈન દેરા છે એમાં ક્યાં જૈન દેરાસર છે એને અનુસરીને હઠસિંગ મંદિર બનાવવામાં આવ્યું છે? તો કે 15મા જૈન દેરાસર છે ને, 15મા તીર્થકરને અનુસરીને બનાવવામાં આવ્યું છે. પછીનો પ્રશ્ન છે, ગુજરાતી ભાષાના જાગૃત ચોકીદાર તરીકે કોણ? તો કે નરસિંહરાવ દિવેટિયા છે ગુજરાતી ભાષાના જાગૃત ચોકીદાર તરીકે ઓળખાય છે. નીચેનામાંથી ક્યુ શહેર સુડી ચપ્પા માટે જાણીતું છે? અંજાર. ક્યુ શહેર સુડી સપ્પા માટે જાણીતું છે? તો અંજાર શહેર છે એ સુડી સપ્પા માટે જાણીતું છે. ગુજરાતમાં ક્યાં સ્થળે 1200 વર્ષથી અગ્નિ પ્રજ્વલિત છે? ગુજરાતમાં ક્યાં સ્થળે 1200 વર્ષથી અગ્નિ પ્રજ્વલિત છે? તો કે ઉદવાડા ખાતે. મહાન કવિ અખો ક્યાં મુગલ રાજાના સમયમાં થઈ ગયા? મહાન કવિ અખો છે એ મુગલ રાજામાં જહાંગીર આવે. મુગલ રાજામાં જહાંગીર, કે જહાંગીર રાજાના સમયમાં આખો થઈ ગયા છે.
પછી છે નીચેનામાંથી કયો છોડ આપણે લખતો છે, નીચેનામાંથી કયો છોડ ઊંચા લોહીના દબાણના રોગને ઔષધિ બનાવવા માટે વપરાય છે? નીચેનામાંથી કયો છોડ છે એ ઊંચા લોહી એટલે કે બ્લડ બ્લડ પ્રેશર હોય ને, હાઈ બ્લડ પ્રેશર ના રોગની ઔષધિ એટલે કે દવા બનાવવા માટે સર્પગંધા વપરાય છે? સર્પગંધા એક શિંગડા વાળા ગેંડા માટે કયો નેશનલ પાર્ક જાણીતો છે? તો કે કાજીરંગા નેશનલ પાર્ક જાણીતો છે. શેના માટે? તો કે એક શિંગડા વાળા ગેંડા માટે. તો કે કાજીરંગા ક્યાં આવ્યો? તો કે આસામ. ભારતનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર ક્યાં આવ્યું છે, સોરી ક્યું છે? તો કે વુલર સરોવર છે એ કેવું, કશ્મીરમાં. સૌથી મીઠા પાણીનું સરોવર ક્યાં આવ્યું છે? કશ્મીર. અને ક્યું છે? વુલર સરોવર. અને ખારા પાણીનું સરોવર કયું છે? તો કે સાંભર સરોવર એ ખારા પાણીનું છે સૌથી મોટું. માતે મા એ કયો અલંકાર છે? માતે મા એ કયો અલંકાર છે મિત્રો? આ તો બધાને ખબર પડી જ ગઈ હશે. માતે મા એ અન્વય અલંકાર છે. નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડનું વડુમથક ક્યાં આવેલું છે? નેશનલ ડેવલપમેન્ટ ડેરી ડેવલપમેન્ટ બોર્ડનું વડુમથક છે આણંદ ખાતે આવેલું છે અમૂલ ડેરીનું. સસ્તું સાહિત્ય સ્થાપક કોણ હતા? સસ્તું સાહિત્યના સ્થાપક કોણ હતા? કે ભિક્ષુ અખંડાનંદ છે. ભિક્ષુ અખંડાનંદ એ સસ્તું સાહિત્યના સ્થાપક હતા. રાણા પ્રતાપ અને અકબર વચ્ચે ક્યાં યુદ્ધ થયું હતું? તો કે હલ્દીઘાટીમાં યુદ્ધ થયું હતું. હલ્દીઘાટીમાં કોને વચ્ચે યુદ્ધ થયું હતું? તો કે રાણા પ્રતાપ અને અકબર વચ્ચે, મહારાણા પ્રતાપ અને અકબર વચ્ચે યુદ્ધ થયું હતું. પચીસમો પ્રશ્ન છે, હલ્દીઘાટી લડાઈમાં કોનો વિજય થયો હતો? તો કે અકબરનો વિજય થયો હતો. કોણે ટંકશાળા સ્થાપી ચાંદીના સિક્કા પડાવ્યા હતા? તો કે શેરશાહ સૂરીએ અમદાવાદમાં ટંકશાળા સ્થાપી હતી અને ચાંદીના સિક્કા પડાવ્યા હતા. મહારાણા પ્રતાપના ઘોડાનું નામ શું હતું? મહારાણા પ્રતાપના ઘોડાનું નામ હતું ચેતક. આમાં ચેતક ને ચેતનમાં ભૂલ ન થાય, ચેતક હતું, ચેતક. બાબર પછી દિલ્હીની ગાદીએ કયો રાજા આવ્યો? બાબર પછી દિલ્હીની રાજાએ કયો ગાદા આવ્યો? તો હુમાયુ રાજા છે એ બાબર પછી દિલ્હીની ગાદીએ આવ્યો. આ બાબર રાજા મુઘલ વંશના જે રાજા છે બધા, તેના નામો યાદ રાખવાને માટે એક નામ છે, એમાં છે ભજશુ. ભજશુ તો કે ભમાં બી છે, બી બાબર. હુમાયુ યુ છે, સોરી એ છે, એ એટલે અકબર. જે એટલે જહાંગીર. એસ એટલે શાહજહાં. યુ એટલે ઔરંગઝેબ. ભજશુ એ બાબરની આખી મુઘલ રાજા જે વંશ છે એમાં બાબરની આખી પેઢી આવી જાય છે, તેમાં શું છે? ભજશુ. તો કે બી બાબર. એચ હુમાયુ. એ તો કે અકબર. જે એટલે જહાંગીર. એસ એટલે શાહજહાં. અને યુ એટલે કોણ? ઔરંગઝેબ. 31મો પ્રશ્ન છે, જાપાનના ટોક્યો શહેરમાં આયોજિત ઓલિમ્પિક 2020માં ભારત માટે સુવર્ણ પદક લાવનાર ખેલાડીનું નામ? તો કે 2021 એટલે સોરી નીરજ ચોપડા. મિત્રો આમાં એવું છે કે 2020માં જે જાપાન ટોક્યો ઓલિમ્પિકમાં જે આયોજન થયું હતું એ કોરોનાના કારણે બંધ રહ્યું, તેના કારણે 2021માં લેવાનું હતું. એ પણ પૂછાઈ શકે ક્યારે લેવાનું ઓલિમ્પિક ક્યારે રમાણે? તો કે 2021માં. હતિવીસની જ દર 4 વર્ષે યોજાય છે. તો કે હતિવીસની જ, પરંતુ આ 2021માં યોજાણી હતી. તેમાં સુવર્ણ પદક એટલે ગોલ્ડ મેડલ નીરજ ચોપડા એ ભાલા ફેંકમાં મેળવ્યો હતો. નેક્સ્ટ પ્રશ્ન છે, ટોક્યો ઓલિમ્પિક 2020માં અહીંયા અત્યારે 2020 બધે આપેલું છે, આમાં
આપણે 2021 સમજવાનું છે, પણ અત્યારે તો આ બધી એક્ઝામ આવશે કારણ કે જે કાયદેસર ચાલે છે ટોક્યો ઓલિમ્પિક 2020 અને હવે 24માં કે 25માં આવશે, હવે 25માં આવશે કારણ કે આ 21માં યોજવાની, એટલે 2020 જ પૂછ્યા હે. ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારત માટે બજરંગ પુનિયાએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર કયા વિભાગની સરકારી યોજના છે? તો કે આરોગ્ય વિભાગની સરકારી યોજના છે. ખેલ રત્ન એવોર્ડને તાજેતરમાં કયા ખેલાડીના નામ સાથે જોડવામાં આવ્યું છે? ખેલ રત્ન એવોર્ડ છે એ કર્નલ ધ્યાનચંદ, હોકીના જાદુગર તરીકે ઓળખાય છે. કોણ? કર્નલ ધ્યાનચંદ છે હોકીના જાદુગર તરીકે ઓળખાય છે અને તેનું નામ ખેલ રત્ન એવોર્ડ સાથે તાજેતરમાં જોડવામાં આવ્યું છે. પછી ટોક્યો ઓલિમ્પિક 2020માં સૌથી વધુ ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવનાર એટલે કે જીતનાર કયો દેશ બન્યો છે? તો કે અમેરિકા દેશ છે, સૌથી વધારે ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેળવનાર દેશ બન્યો છે. પછીનો પ્રશ્ન છે, ટોક્યો ઓલિમ્પિકમાં 2020માં ભારતે કુલ કેટલા મેડલ જીત્યા છે? આ પ્રશ્ન પૂછાય મિત્રો, કેટલા ટોટલ મેડલ જીત્યા છે? તો કરંટ અફેરમાં પૂછાય છે કે 7 મેડલ જીત્યા છે. ખ્યાલ આવ્યો, 7 મેડલ જીત્યા છે. રમતવીર અને રમતના કાપેલા ઝોડકામાંથી ખોટું ક્યુ છે જણાવો. મીરાબાઈ ચાનુ છે સૌ પ્રથમ સિલ્વર મેડલ જીતનાર. કોણ છે? તો કે મીરાબાઈ ચાનુ, વેઇટ લિફ્ટિંગ. પછી પીવી સિંધુ છે એ બેડમિન્ટન, બેડમિન્ટનમાં બ્રોન્ઝ મેળવેલો છે. લવલીના બોરગોહેન છે મુક્કાબાજીમાં સિલ્વર. એટલે આ રમત છે, મીરાબાઈ ચાનુ છે એ વેઇટ લિફ્ટિંગ સાથે સંકળાયેલ છે, પીવી સિંધુ છે બેડમિન્ટન સાથે, લવલીના બોરગોહેન મુક્કાબાજી સાથે, અને રમત રવિકુમાર દહિયા છે એ ભાલા ફેંક સાથે સંકળાયેલા નથી, પણ રેસલિંગ સાથે સંકળાયેલા છે. ભાલા ફેંકમાં નીરજ ચોપડા, જે હમણાં ભારતમાં ગોલ્ડ અપાવેલો છે, નીરજ ચોપડા ભારત ભાલા ફેંક સાથે સંકળાયેલ છે. ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારતની પુરુષ હોકી ટીમ દ્વારા કેટલા વર્ષ પછી પદક જીતવામાં આવ્યો? તો કે 41 વર્ષ પછી. પુરુષ હોકી ટીમ દ્વારા કેટલા વર્ષ પછી પદક જીતવામાં આવ્યું? તો કે 41 વર્ષ પછી હોકી ટીમ દ્વારા પદક જીતવામાં આવ્યો છે. ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારત તરફથી કેટલા ખેલાડીઓ સામેલ હતા? અગત્યનો પ્રશ્ન છે, ઝીણવટપૂર્વક કાઢે એવો પ્રશ્ન છે. તો કે શું? તો કે ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારત તરફથી કેટલા ખેલાડીઓ સામેલ હતા? ખ્યાલ આવ્યો, ભારત તરફથી છે 119 વ્યક્તિ સામેલ હતા રમત માટે. સમર ઓલિમ્પિક 24નું આયોજન કયા દેશમાં થશે? આ 20માં અત્યારે ગણાય છે એટલે 24માં થશે, કોરોનાના કારણે 21માં થયું હતું, હવે 24માં થશે નેક્સ્ટ આયોજન. સમર ઓલિમ્પિક 2024નું આયોજન છે એ પેરિસ ખાતે થશે, પેરિસ ખાતે થશે. ટોક્યો ઓલિમ્પિક 2020માં નીચેનામાંથી કઈ રમત નવી ઉમેરવામાં આવી નથી? નથી મિત્રો, છે નહીં નથી. તો કે બેડમિન્ટન છે એ નવી ઉમેરવામાં આવી નથી, જોકે પહેલેથી છે જ તે, પણ નવી ઉમેરવામાં આવી એવી રમત કઈ છે? તો કે સર્ફિંગ છે, કરાટે છે, સ્કેટબોર્ડિંગ છે, એ બધી નવી રમત ઉમેરવામાં આવી છે. પછી મિત્રો, આ આપણે હેલ્થને લગતો પ્રશ્ન કહી શકાય. કઈ બીમારી ધરાવતા વ્યક્તિને ટ્રાફિક પોલીસ તરીકે નોકરી ન મળી શકે? ટ્રાફિક પોલીસ તરીકે નોકરી ન મળી શકે? તો કે રંગ અંધત્વ ધરાવતા વ્યક્તિને ટ્રાફિક સિગ્નલમાં એટલે કે ટ્રાફિક પોલીસ તરીકે નોકરી ન મળી શકે. ડાયાબિટીસ કે હાર્ટ એટેકની બીમારી સુક્તાનવાળાને મળી શકે, રંગ અંધત્વવાળાને કેમ ન મળી શકે? ટ્રાફિક પોલીસનું કામ કરવાનું છે ટ્રાફિક નિયમન. તો કે સિગ્નલ લાલ, લીલું અને જે આપણે પીળું જે કહીએ છીએ એનો રંગ અંધત્વ માટેનું ખામી જણાય છે એના માટે. 44મો પ્રશ્ન છે, માનવ શરીર માટે કેટલા તાપમાને ઓગળી શકે તેવી ચરબી આહારમાં લઈ શકાય છે? બીજો પ્રશ્ન મિત્રો, આ ઉપરા ઉપર બીજો પ્રશ્ન છે, માનવ શરીર માટે કેટલા તાપમાને ઓગળી શકે તેવી ચરબી આહારમાં લઈ શકાય? તો કે 98.6 ફેરનહીટથી ઓછું હોય ને,
98.6 ફેરનહીટથી ઓછું તાપમાને ઓગળી શકે તેવી ચરબી આહારમાં લઈ શકાય છે, વધારે નહીં, કારણ કે એ 98.6 ફેરનહીટથી તાપમાનથી ચરબી ઓગળી જાય ને એવી ચરબી લઈ વધારે ન લેવાય, એવી વધારે તાપમાનથી ચરબી ઓગળતી હોય એવી ચરબી લેવી નહીં. કબીરના ગુરુ કોણ હતા? કબીરના ગુરુ છે એ રામાનંદ સ્વામી હતા. કોણ હતા? રામાનંદ સ્વામી એ કબીરજીના ગુરુ હતા. નરસિંહ મહેતાનો જન્મ ક્યાં થયો? નરસિંહ મહેતાનો જન્મ છે એ તળાજામાં થયો છે, પણ નરસિંહ મહેતાની કર્મભૂમિ ક્યાં? કર્મભૂમિ જૂનાગઢ છે. કર્મભૂમિ છે નરસિંહ મહેતાની, કૃષ્ણ ભક્ત છે એ જૂનાગઢ કર્મભૂમિ છે, અને જન્મ છે તળાજા. 48મો પ્રશ્ન છે, ગુજરાતી ભાષામાં નરસિંહ મહેતાનું શું જાણીતું છે? એક પ્રભાતિયા પદ, પ્રભાતિયા અને પદ જાણીતા છે. કબીરજી, કબીરજી શેના માટે પ્રખ્યાત છે? કબીરજી છે એ દોહા માટે પ્રખ્યાત છે. તો મિત્રો ધન્યવાદ, થેન્ક યુ વિડીયો પૂરો નિહાળવા બદલ. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ન ભૂલતા, અને તમારા મિત્રો સુધી પહોંચાડજો જેથી તે મિત્રો પણ આ વિડીયો જોઈ શકે અને આનંદ અને પરીક્ષામાં માર્ક કવર કરી શકે. આ મિત્રો એના જવાબો છે. ધન્યવાદ.